રાજસ્થાનના જયપુરના એક મંદિરમાં જાગરણ દરમિયાન ગતરોજ ગુરુવાર રાત્રે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા 10 લોકો પર છરી વડે હુમલો કરવાની ઘટના સામે આવી છે. ત્યારે શંકર બાંગરા, મુરારીલાલ, રામ પારીખ, લખનસિંહ જાદોન, પુષ્પેન્દ્ર અને દિનેશ વર્મા અને અન્ય લોકો પર હુમલાખોરો દ્વારા પેટ અને છાતી પર છરી વડે ઘા મારવામાં આવ્યા હતા. ત્યારે આ તમામ લોકો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે જયપુરની SMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે આ હુમલાથી રોષે ભરાયેલા ટોળાઓએ દિલ્હી અજમેર હાઈવે પણ બ્લોક કરી દીધો હતો. ત્યારે સમગ્ર મામલે પોલીસે વાતચીત કરીને રાત્રે લગભગ 1:30 વાગે ટોળા દ્વારા દિલ્હી અજમેર હાઈવે કરવામાં આવેલ જામને દૂર કરાવી પુનઃ ચાલુ કરાવાયો હતો. આ મામલે કરણી વીઆર પોલીસના જણાવ્યા અનુસાર વિસ્તારના મંદિરમાં શરદ પૂર્ણિમાના અવસર પર ગત રોજ ગુરુવાર રાત્રે 9 વાગે જાગરણનો કાર્યક્રમ દરમિયાન પ્રસાદ ખીરનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું. તો આ દરમિયાન પાડોશમાં રહેતા બે લોકોએ કાર્યક્રમ અંગે વાંધો ઉઠાવ્યો હતો, જે બાદ બોલાચાલી દરમિયાન સાગરીતોને બોલાવીને છરી વડે હુમલો કરાયો હતો. તો રાત્રે લગભગ 2 વાગ્યા સુધી કરણી વીઆર પોલીસ સ્ટેશનની બહાર ભીડ એકઠી થઈ હતી. તો ઘટના સ્થળે પહોંચેલા પોલીસ અધિકારીઓ અને જનપ્રતિનિધિઓની વાતચીતથી આ મામલો શાંત પડ્યો હતો. તો જે બાદ ઘટના સ્થળે રાત્રે જ પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું. તો આરોપીઓની ધરપકડની માંગ સાથે લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ પણ કર્યો હતો. તો આ મામલે હુમલાખોર નસીબ ચૌધરી અને તેના પુત્રને પોલીસે કસ્ટડીમાં પણ લીધા છે. તો આ દરમિયાન અન્ય હુમલાખોરોની શોધ પોલીસ કરી રહી છે. ત્યારે પોલીસના જણાવ્યા અનુસાર શુક્રવાર સવારે ઘટનાસ્થળે શાંતિ છે અને આ મામલાની હાલ તપાસ કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.